नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान पाठ 2 दिल्ली सल्तनत स्वाध्यायनी संपूर्ण समझ एमा प्रश्न 1 आपणे एना विषे माहिती मेळवीए। तो प्रश्न 1, नीचेना दरेक प्रश्नोना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधी अने लखो। एमा पहेलू छे, दिल्ली सल्तनतना चहलगानी स्थापना कोणे करी हती? एमा पहेलू रजिया सुल्तानाए के कुतुबुद्दीन ऐबके के बबले अने डी छे इस्तुमिसे। तो एनी अंदर साचो जवाब छे डी, इस्तुमिसे करी हती। ए दिल्ली सल्तनतनी जे चहलनी एमा इस्तुमिस साचो जवाब छे। बीजू, दिल्ली सल्तनतना प्रथम महिला शासक कोण हता? तो एनी अंदर ए छे रजिया सुल्ताना, बी नूरजहां, सी अजम बानु, डी महमरून बानु निशा। तो एनी अंदर ए रजिया सुल्ताना ए आवे छे। एनो साचो जवाब आपणे रजिया सुल्ताना छे। सी त्रीजो विकल्प, दिल्हीना क्या शासकनी योजना ने तरंगी योजना तरीके ओळखाय छे? एमा पेलो इस्तुमिस ने, बीजू कुतुबुद्दीन ऐबक ने, सी मोहम्मद तुगलक ने, डी फिरोज शाह तगलक ने। तो विद्यार्थी मित्रों, एनी अंदर साचो जवाब सी मोहम्मद तगलक ने, ए एनो साचो जवाब छे। चौथो विकल्प, विजयनगर साम्राज्यनी स्थापना कोणे करी हती? तो एनी अंदर ए छे कृष्णदेव राये, बीजू हरिहर राय अने बुक्का राय, सी कृष्णदेव राय अने डी जफर खाने। तो विद्यार्थी मित्रों, एनी अंदर बी हरिहर राय अने बुक्का राय करी हती। ए हवे आपणे बीजो प्रश्न, योग्य शब्द वडे नीचेना विकल्प विधानोनी खाली जग्यामां पूर्ण करो। एमां पहेलू छे, ढाई दिन का झोपड़ा खाली जग्या शहर मां आवेल छे। तो एनी अंदर साचो जवाब अजमेर आवशे। तो हवे अजमेर नी अंदर एम आवशे। हवे बीजी, तो के दिल्ली सल्तनत नी शासन व्यवस्थाना केंद्र मां खाली जग्या हतो? तो विद्यार्थी मित्रों, एनी अंदर साचो जवाब आवशे सुल्तान। तो के दिल्ली सल्तनत नी राज्य व्यवस्था मां सुल्तान हतो। त्रीजी, दिल्ली सल्तनत नो अंतिम शासक कोण हतो? तो विद्यार्थी मित्रों, एनी अंदर इब्राहिम लोधी ए हतो छेल्लो शासक। हवे चौथी खाली जग्या, श्रीनगर खाली जग्याए वसाव्युं हतुं। तो श्रीनगर अलाउद्दीन खलजीए वसाव्युं हतुं। प्रश्न 3, नीचेना प्रश्नना उत्तर 1-2 शब्दमां लखो। एनी अंदर पहेलो प्रश्न, कुतुब मीनार क्यां आवेलू छे? तो कुतुब मीनार दिल्हीनी अंदर आवेलू छे। तो आपणे जवाबमां दिल्हीमां एम लखीए। बीजो, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો જવાબ છે ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું એમ। ત્રીજું છે, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાઉદ્દીન, એનો જવાબ આવે અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું। ચોથું, બહમ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બહમ રાજ્યની સ્થાપના જફર ખાને, આપણે જફર ખાન ખાલી લખીએ। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં તગલક સમયકાળ દરમિયાન દિલ્હીની આસપાસ ક્યાં ક્યાં શહેરો વસાવવામાં આવ્યા હતા? તગલક વંશના શાસન સમયમાં દિલ્હીની આસપાસ તુઘલકાબાદ, ફિરોઝાબાદ, ઇસ્કાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો નગરો વસાવવામાં આવ્યા હતા। પ્રશ્ન 2, સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો। એ પ્રશ્ન 2 છે કે એના જે મિનારાઓ સ્થાપત્યો છે એના વિશે આપણે એનું વર્ણન કરવાનું છે। સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીનું કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી। તેણે દિલ્હીમાં મશહૂર કુતુબુદ્દીન નામનો મિનારાના બાંધકામની શરૂઆત કરી। તેના સમયમાં મિનારાની એક જ માળ
બંધાવાઈ શકાયો હતો. કુતુબદીન ના અવસાન પછી તેના જમાએ ઇસ્તુબદીન ને કુતુબ મિનાર નું બાંધકામ પૂર્ણ કર્યું હતું. કુતુબદીન ઐબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇસ્તુમિસના સમયમાં હોજ એ સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બાંધ્યા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, શિરી કિલ્લો, શ્રીનગર અને હોજ એ ખાસ નામના સ્થાપત્યો છે એ બંધાવ્યા હતા. તગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિશકાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા હતા. એ આમ સુલતાનના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકરબાઓ, પુલ્લો, શરાયો, બગીચાઓનું નિર્માણ થયું હતું. બીજો પ્રશ્ન અહીંયા આપણો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 3, કૃષ્ણદેવ રાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો કૃષ્ણદેવ રાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે સમયે સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યના તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની આસપાસ નાગલપુર નામનું નવું નગર છે એ વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણરાય દેવ પોતે વિદ્વાન હતો. તેણે સાહિત્ય વિદ્યાનો ઉપાસક હતો. તેણે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો જે ગ્રંથ છે એ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવ રાયે રાજા ભોજની એમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. અહીં વિદ્યાર્થી મિત્રો પાઠ 2 નું સ્વાધ્યાય આપણે પૂર્ણ થાય છે.